જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. બ્રહ્મચર્યના એટલા બધા જબરજસ્ત ફાયદા છે કે આપણે કલ્પના પણ ના કરી હોય એવા જબરજસ્ત ફાયદા છે. કેમ કે બ્રહ્મચર્ય પાળવાથી આખી અંદરથી આખી જે સુંદરતા છે, અંદરથી આપણી એક રોનક છે એ ખૂબ વધી જતી હોય છે. જે ઘણા બધા મોંઘા ચહેરા અને સુંદર બનાવવા માટે આપણે પદાર્થો વાપરતા હોઈએ છીએ એના કરતાં કેટલાય ગણું વધારે એની રોનક વધી જતી હોય છે. બ્રહ્મચર્યની આ તાકાત છે. કેમ કે બ્રહ્મચર્ય જે છે એ શરીર માટે એટલું આવશ્યક છે અને ખૂબ જરૂરી પણ છે. જેટલા દિવસ બ્રહ્મચર્ય શક્ય હોય આપણા માટે એટલા દિવસ પાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. મે મહિનો 15 દિવસ જે આપણને આપણી જે પ્રમાણે કેપેસિટી હોય એ પ્રમાણે બ્રહ્મચર્ય જો આપણા જીવનમાં પાળવામાં આવે તો એનો લાભ છે એ સીધો આપણા શરીરને મળે છે અને ખૂબ સારું આપણને રિઝલ્ટ મળે છે. કેમ કે બ્રહ્મચર્યની તાકાત આખી અલગ જ છે. તો અમુક નાના નાના એવા જે ફાયદા બ્રહ્મચર્ય પાળવાથી થાય છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલો જે બ્રહ્મચર્ય પાળવાથી ફાયદો થાય છે કે ચહેરા પરનું તેજ જે છે આખું અલગ પ્રકારનું થઈ જાય છે. એકદમ આમ ચહેરો આપણો જે છે એનો ટોન ફરી જાય છે અને તેજોમય આખો આપણો ચહેરો બની જાય છે. કેમ કે બ્રહ્મચર્યની આ સૌથી મોટા મોટી ખાસિયત છે. બીજો જે બ્રહ્મચર્ય પાળવાનો ફાયદો જે છે એ આખા સ્કિનનો જે ટોન છે એ આખો ચેન્જ થઈ જાય છે. સ્કિનની આખી રોનક આખી અલગ થઈ જાય છે. આખી ચામડી, આખા શરીરની ચામડી છે એ ખૂબ ચમકવા લાગે છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિને જોતા આપણને એવું લાગે કે આના ચહેરા ઉપર તેજ છે, આનું જે શરીર છે એ ચમકીલું છે, તો ત્યારે સમજવું કે ના ના, આ કોઈક સાધક વ્યક્તિ છે. કેમ કે એની તાકાત અલગ પ્રકારની હોય છે અને ચહેરા ઉપર દેખાઈ જતી હોય છે, એનું એક અલગ પ્રકારનું તેજ હોય છે. તો ત્રીજો જે ફાયદો જે થાય છે એ વાળ હેર ફોલ થતા હોય, હેર એકદમ વૃક્ષ થઈ જતા હોય, ખરબચરા થતા હોય, ભટકી જતા હોય, તો એમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે. કોઈ પણ કાર્ય કર્યા વગર ખૂબ સારું રિઝલ્ટ મળે છે માત્ર બ્રહ્મચર્ય પાળવાથી. વાળ એકદમ સિલ્કી થઈ જશે, ચમકીલા થઈ જશે અને વાળનો આખો જે ટોન છે એ પણ ખૂબ સારો એવો થઈ જશે. ચોથો જે ફાયદો છે એ શરીર એકદમ તંદુરસ્ત, સુડોળ અને એકદમ વ્યવસ્થિત શરીર થઈ જશે. કેમ કે આખી એનર્જીનો સંચાર થાય છે, શક્તિનો સંચાર થાય છે. આખી શક્તિ ભેગી થવાથી કામ કરવાની પણ આપણને ખૂબ સ્ફૂર્તિ રહેશે અને ખૂબ સારું આપણને ફીલ થાય છે બ્રહ્મચર્યના પાલનથી. પછીનો જે ફાયદો જે છે એ રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો વધારો થાય છે. કેમ કે શરીરને રોગ સામે લડવા માટે ખૂબ શક્તિની જરૂર પડતી હોય છે. અંદરથી જે કાંઈ આપણને શક્તિ મળતી હોય છે એ આપણા રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ ઉપયોગી હોય છે. તો અંદરથી જે કાંઈ આપણને શક્તિ મળે એ આપણને ખૂબ ઉપયોગી થાય છે અને એનો સીધો ફાયદો છે આપણા શરીર ઉપર થતો હોય છે. માટે જેટલું પણ જેટલા દિવસ પણ બ્રહ્મચર્ય આપણે પાળી શકીએ એટલા દિવસ બ્રહ્મચર્ય પાળી અને આપણા શરીરને સુડોળ, સુવ્યવસ્થિત, નિરોગી અને લાંબુ આયુષ્ય મળે એવા પ્રયત્નો હંમેશા કરતા રહેવા જોઈએ. સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.